એમાઇન સંયોજનો એના રાસાયણિક ગુણધર્મો આપણે શરૂ કરીએ છીએ. આપણે છેલ્લા વિડીયોની અંદર એમાઇન બનાવવાની પ્રક્રિયાઓ જોઈ હતી, છ જુદી જુદી રિએક્શન આપણે જોઈ હતી, છેલ્લી હતી હોફમેન બ્રોમેમાઇટ વિઘટન. આ બધી એમાઇન બનાવવાની રિએક્શન હતી. પછી આવે છે એમાઇનના ભૌતિક ગુણધર્મો. ખરેખર ભૌતિક ગુણધર્મોમાં તો ગલન બિંદુ ને ઉત્કલન બિંદુનું વર્ણન હોય અને જલીય દ્રાવ્યતાનું વર્ણન હોય. આ બે બાબતો ઉપરની ચર્ચા હેલો આલ્કેન ને હેલો એરિન થી લઈને આલ્કોહોલ ફિનોલ ઇથરમાં પણ કરેલી છે, આલ્ડિહાઇડ કીટોન કાર્બોક્સિલિક એસિડમાં પણ કરેલી છે. એટલે હવે મને એવું લાગે છે કે ભૌતિક ગુણધર્મોને રિલેટેડ ટોપિકને કદાચ વાંચ્યા વગર પણ તમે તમારી મેળે ઇલેબોરેટ કરી શકો. તો એમાં આપણે ટાઈમ બગાડ્યા વગર સીધે સીધું એના પછીનો ટોપિક રાસાયણિક ગુણધર્મો એના પર આવીએ છીએ. એમાઇન બનાવી લીધા, હવે એ એમાઇન કોની કોની સાથે કેવી પ્રક્રિયા કરશે અને કેવી નિપજ બનાવશે એની આપણે ચર્ચા કરવાની છે. લિસ્ટ બહુ લાંબુ છે તમારી સામે, પણ આ પણ હજી ટૂંકું કહી શકાય એવું છે, કારણ કે આની પેટા પ્રક્રિયાઓ હજી આપણે ઘણી બધી શીખશું. એટલે જાજી બધી રિએક્શન છે, પણ બધી જ રિએક્શન મજા આવે એવી છે અને એની પેટર્ન જો સમજાઈ જાય તો સરળ છે. સમજાઈ જશે. એમાઇનના રાસાયણિક ગુણધર્મોમાં આટલા ટોપિક ડિસ્કસ કરવાના છે, સાત. પહેલું બેઝિકતા. હવે જેમ કાર્બોક્સિલિક એસિડના રાસાયણિક ગુણધર્મોમાં આપણે એસિડિકતા એનું વર્ણન કરેલું હતું અને એ ટોપિક આપણે છેલ્લે રાખ્યો હતો કારણ કે એનું વર્ણન બહુ મોટું અને ડિટેલમાં હતું. એવી જ રીતના અહીંયા એમાઇનની બેઝિકતાનું વર્ણન પણ ઘણું મોટું છે, કારણ કે એમાં કેટલી બધી બાબતોને આપણે ક્રોસ ચેક કરવાની થશે. એટલે એને આપણે એકદમ છેલ્લા વિડીયોમાં રાખશું, એમાઇનની બેઝિકતા એની ડિસ્કશન એકદમ છેલ્લે કરશું. પણ એના સિવાયની બધી રિએક્શનવાળા બધી આપણે શીખવાનું શરૂ કરશું. એક વખત ઓળખી લઈએ કઈ કઈ પ્રક્રિયાઓ છે. એમાઇનની બેઝિકતા, NH3 ગ્રુપ કે RNH2 હોય એમાં નાઇટ્રોજન ઉપર અબંધકારક યુગ્મની હાજરીને કારણે બેઝ તો છે જ, પણ એની બેઝિકતામાં કેવા કેવા ફેરફારો અલગ અલગ કન્ડિશનમાં આવે છે એની ચર્ચા એમાં આવશે. આલ્કાઇલેશન. હવે જો આ પ્રક્રિયા છે ને એ આપણે આમ ભણી ગયા. હેલો આલ્કેનના એમોનોલિસિસથી એમાઇન બનાવવાની પ્રક્રિયા હતી, એનો પેલો પોર્શન હેલો આલ્કેન વત્તા એમોનિયા એટલે આલ્કાઇલ એમાઇન પ્રાઇમર, એ બરાબર. પણ એ પ્રાઇમરી આલ્કાઇલ એમાઇનની વળી પાછી હેલો આલ્કેન ક્લોરો મિથેન આરે પ્રક્રિયા કરો તો આલ્કાઇલ ગ્રુપ દાખલ થાય, આલ્કાઇલેશન થાય. સિમ્પલ છે, એમાં કંઈ બહુ અઘરું છે નહીં, એ બહુ સરળતાથી આપણે કરી શક્યા અને આપણને પહેલેથી આવડે જ છે. મેં તમને હોમવર્ક જે આપેલું હતું ને એ પણ બાળકો આલ્કાઇલ એમાઇનના આલ્કાઇલેશનની પ્રક્રિયાનું જ હતું અને એવા તમે ઉદાહરણો ઘણા બધા જાણો છો. પછી આવે એસાઇલેશન. તો એમાઇન સંયોજન એમાં એસાઇલ સમૂહ દાખલ કરવાની ક્રિયા, નવું છે છતાંય છે તો જાણીતું છે. પછી કાર્બાઇલ એમાઇન કસોટી, આ પણ બહુ ઇન્ટરેસ્ટિંગ છે, જોશું આપણે. આજે આપણે આ ત્રણની ડિસ્કસ કરવાના છીએ. કાર્બાઇલ એમાઇન કસોટી, આ કસોટી એની ખૂબી છે માત્ર પ્રાથમિક એમાઇન જ આપે. એટલે કાર્બાઇલ એમાઇન કસોટી એ પ્રાથમિક એમાઇનની પરખ માટેની કસોટી છે. એવો ક્વેશ્ચન જો ક્યાંય હોય તો એ ધ્યાનમાં રાખવું, કઈ કસોટી પ્રાથમિક એમાઇનની પરખ માટે વપરાય, જવાબ છે કાર્બાઇલ એમાઇન કસોટી. એના પછી નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા. નાઇટ્રસ એસિડ એટલે HNO2. ખરેખર HNO2 સીધું લેવાને બદલે NaNO2 અને HCl નું મિશ્રણ લઈ અને આ પ્રક્રિયા કરવામાં આવે. એમાં જો આલ્કાઇલ એમાઇન હોય ને તો નક્કી એક જ નિપજ બને, આલ્કોહોલ. પણ જો એમાં એનિલિન હોય ને એટલે કે એરાઇલ એમાઇન, તો એમાંથી બને બેન્ઝીન, ડાયઝોનિયમ ક્લોરાઇડ ક્ષાર, અને એમાંથી તો કેટલું બધું બને જે બધું આપણે બનાવશું. અત્યારે ખાલી ખ્યાલ આપું છું તમને પ્રાઇમ કે નાઇટ્રસ એસિડ સાથે આલ્કાઇલ એમાઇનની પ્રક્રિયા થાય તો માત્ર આલ્કોહોલ બને, આ સિવાય બીજી કોઈ પ્રોડક્ટ પોસિબલ નથી. પણ એરાઇલ એમાઇનની નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા થાય તો બેન્ઝીન, ડાયઝોનિયમ ક્લોરાઇડ ક્ષાર બને અને એમાંથી કેટલી બધી નિપજો બનાવી શકે. પછી એરાઇલ સલ્ફોનાઇલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા.
આ પ્રક્રિયામાં જે પ્રક્રિયક વપરાય છે એને હિન્સબર્ગ પ્રક્રિયક કહેવાય. ત્યારે પાછી ચર્ચા કરશું, અત્યારે ખાલી ખ્યાલ આપું છું. કેરાયલ સલ્ફોનાઇલ ક્લોરાઇડ એટલે બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ, એને કહેવાય હિન્સબર્ગ પ્રક્રિયક. હિન્સબર્ગ વૈજ્ઞાનિકનું નામ છે જેણે આ પ્રક્રિયક ડેવલપ કરી અને આમાં ઉપયોગમાં લીધો. આ પ્રક્રિયાની પણ ખૂબી છે, પ્રાથમિક દ્વિતીયક અને તૃતીયક એમાઇનના અલગીકરણ, ત્રણેય પ્રકારના એમાઇનના અલગીકરણમાં આ પ્રક્રિયાનો ઉપયોગ થાય. કોણ? એરાયલ સલ્ફોનાઇલ ક્લોરાઇડ વાળી પ્રક્રિયા પ્રાથમિક દ્વિતીયક અને તૃતીયકનું અલગીકરણ વપરાય. અને પછી આવે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. ઓબ્વિયસલી આ પ્રક્રિયા કેમાં થાય? તો કે ભાઈ એરાઇલ એમાઇન હોય એની લીન એમાં થાય. અહીંયા બેન્ઝીન રિંગના બાકીના કોઈ કાર્બન છે ત્યાં કંઈક ને કંઈક આવીન જોડાશે. બ્રોમિનેશન કરો તો બ્રોમિન જોડાશે. શું કામે? તો કે ભાઈ અહીંયા ઓર્થો અને પેરા આની પાસે અવંતરક યુગ્મ છે તો એ સંસ્પંદનમાં વપરાય. પરિણામે ઓર્થો અને પેરા પોઝિશન ઉપર ઇલેક્ટ્રોન ઘનતા વધે. આ ઓર્થો પેરા નિર્દેશક છે. તો બ્રોમિન જોડાશે. નાઇટ્રેશનમાં એનો ટુ ફંક્શનલ ગ્રુપ જોડાશે. પણ એ બહુ મસ્ત પ્રક્રિયા છે. જેઈમાં ગયા વખતે આને રિલેટેડ ક્વેશ્ચન હતો, આપણે ડિસ્કસ કરીશું. અને સલ્ફોનેશન પ્રક્રિયામાં SO3 H ફંક્શનલ ગ્રુપ જોડાશે. તો આટલી એમાઇન સંયોજનોની રાસાયણિક પ્રક્રિયાઓ છે. અત્યારે બોર્ડ ઉપર જેટલું લખેલું દેખાય છે બાળકો એટલું એઝ ઇટ ઇઝ આમ જ લખી લ્યો, પછી આપણે એક એક ને જોવાનું શરૂ કરીએ. આને રાખશું, બાકી બેઝિકતાનું વર્ણન કરશું છેલ્લે. અહીંથી આપણે ભણવાનું શરૂ કરશું. લખી લ્યો, જવા દઈએ આને અને શરૂઆત કરીએ છીએ આલ્કાઇલેશન. સહેલું છે, ચોપડીમાં તો બે લીટીમાં વર્ણન આપેલું છે, કોઈ સમીકરણ નથી. શું કામ? તો આગળ આવી ગયા છે પણ આપણે એના બે સમીકરણ લખશું એટલે આપણને પાકો ખ્યાલ આવે. મારી પાસે કોઈ આલ્કાઇલ એમાઇન છે, મિથેન એમાઇન. મારે આનું આલ્કાઇલેશન કરવું છે એટલે આમાં આલ્કાઇલ સમૂહ દાખલ કરવો છે. જો એવું મારે કરવું હોય તો આની પ્રક્રિયા હું કોઈ હેલો આલ્કેન સાથે કરું, CH3I સાથે કરી. એક H ને I છૂટો પડી ગયો તો આપણે પ્રોડક્ટ બની CH3NHCH3, નામ થઈ ગયું N મિથાઇલ મિથેનેમાઇન. લ્યો આલ્કાઇલેશન થયું. હજી તમે આનું બીજી વખત આલ્કાઇલેશન પણ કરી શકો. પાછું CH3IOHI છૂટું પડે CH3N આયા CH3 આયા પણ CH3 નામ બની જાય NN ડાઇમિથાઇલ મિથેનેમાઇન. આલ્કાઇલેશન પૂરું. અને તમે એ પણ જાણો છો કે અહીંયા મિથાઇલ એમાઇન હોય તો અહીંયા મિથાઇલ આયોડાઇડ જ લેવું, એવું જરાય જરૂરી નથી. તમે ધારો તો અહીંયા ઇથાઇલ આયોડાઇડ અહીંયા પ્રોપાઇલ આયોડાઇડ પણ લઈ જુદા જુદા આલ્કાઇલ એમાઇન બનાવી શકો. તો આ થયું આલ્કાઇલેશન. હજી આવું એનિલિનમાં પણ થાય. આ તો મેં આલ્કાઇલ એમાઇનમાં કહ્યું, માની લ્યો કે આપણે આ લીધું એનિલિન. હવે ભાઈ જુદા કલર નથી વાપરવા, સરખું જ રાખીએ. આની પ્રક્રિયા ક્લોરો આયોડો મિથેન સાથે કરો. અહીંથી એચ ને અહીંથી આઈ એટલે એચ આઈ જાય એટલે આપણી પ્રોડક્ટ ભાઈની આવી. નામ તમે આપી શકશો એન મિથાઇલ એનિલિન. લ્યો આલ્કાઇલેશન થઈ ગયું. હજી એક વાર આલ્કાઇલેશન કરીએ CH3I અહીંથી એચ અહીંથી આઈ એટલે એચ આઈ છૂટો પડે અને આ નાઇટ્રોજનની સાથે એક CH3 તો હતું, બીજું પણ આવી ગયું. નામ બને એન એન ડાય મિથાઇલ એનિલિન. તો આ આલ્કાઇલેશન પ્રક્રિયા છે. આલ્કાઇલ એમાઇનમાં પણ થાય, એરાઇલ એમાઇનમાં પણ થાય અને તમે ધારો એવી નિપજ મેળવી શકો. લખી લો, વિડીયો પોઝ કરી.
ચાલો આગળ વધીએ. અહીં અમુક બાળકો લાઈવ લેક્ચરનું કહે છે, મેં એટલે વખત પ્રયત્ન કરેલો છે ભૂતકાળમાં, મારી પાસે મોબાઈલ છે, થોડો કેમેરા નથી, અને આ મોબાઈલમાં લાઈવ લેક્ચર જ્યારે પણ શરૂ કરીએ ને ત્યારે એમાં ઝૂમિંગનું સેટિંગ નથી મારાથી થતું, કારણ કે હું અહીંયા કંઈક લખવા જાઉં તો ઓલું ઝૂમ ઇન ઝૂમ આઉટ એવું થાય અને બ્લર થયા રાખે છે. એટલે લાઈવ વિડીયો માટે હું પ્રયત્ન કરીશ, જો મારી પાસે કેમેરા મેં મગાવેલો છે કે આવી જાય તો આપણે લાઈવની કંઈક ગોઠવણ થાય તો પ્રયત્ન કરશું. બાકી ત્યાં સુધી તો બાળકો રેકોર્ડ કરું, એડિટ કરું અને અપલોડ કરું, એવી રીતના આપણે કામ કરવું પડશે. જે લોકો અત્યારે 11માંથી 12માં આવેલા છે બાળકો, એને તો બહુ ઉતાવળ જેવું છે જ નહીં, નિરાતે જે કંઈ આવે છે વિડીયો અને તમારી સગવડતાએ જોતા જશો તો પણ તમારી પાસે સારો એવો સમય છે, તમે પૂરેપૂરો કોર્સ તૈયાર કરી શકશો. સારું, ત્રીજું જોઈએ એસાઇલેશન. એનું એસાઇલેશન કરું છું એટલે આમ લખું છું આર પ્રાઇમ સીઓ સીએલ, પ્રક્રિયા કરી છે એસિડ ક્લોરાઇડ સંયોજન સાથે, એસિડ ક્લોરાઇડ માંથી સીએલ જાય એટલે એસાઇલ સમૂહ દાખલ થશે. અહીંયા કઈ રીતે જોવા જેવી વાત છે, જુઓ આ ક્લોરિન યુગમાં લઈને જાય તો એ નેગેટિવ બને, તો આમાંથી એક હાઇડ્રોજન નાઇટ્રોજન યુગમાં લઈ લેશે એટલે એચ પોઝિટિવ બનશે તો એચ સીએલ છૂટું પડશે, બસ બાકી હોય તું એને જોડી દો આર એન એચ પછી એની સાથે સી ડબલ બોન્ડ ઓ અને અહીંયા આર પ્રાઇમ. આ ખબર પડી? ફરીથી એક વખત, આ એસાઇલ સમૂહ એમાંથી ક્લોરિન જાય સીએલ માઇનસ બનીને આમાંથી એચ પ્લસ નીકળે, એ બે એચ સીએલ બનાવી લઈએ અને આ કાર્બોનિલ વાળો કાર્બન નાઇટ્રોજન સાથે જોડાય. હવે જોવાની વાત એ છે કે આ જે સંયોજન બન્યું ને બાળકો, એમાં આ સીઓ એન એચ ક્રિયાશીલ સમૂહ આવ્યો હતો, તો સીઓ એન એચ ક્રિયાશીલ સમૂહ એને એમાઇડ સમૂહ કહેવાય, ખરેખર સીઓ એન એચ ટુ હોય પણ અહીંયા એક એચ નું વિસ્થાપન થઈને આ એની હારે જોડાયેલું છે એટલે તો આ એમાઇડ નિપજ કહેવાય. એમાઇડ પણ દ્વિતીય પ્રકારનું થયું કારણ કે આ નાઇટ્રોજન સાથે બે કાર્બન જોડાયેલા દેખાય છે. હજી આનું એસાઇલેશન બીજી વારે કરી શકાય, સેમ વસ્તુ છે જે મોલામાં થતી હતી. આની પ્રક્રિયા આર ડબલ પ્રાઇમ સીઓ સીએલ સાથે કરો તો વળી પાછું અહીંથી ક્લોરિન જાય, આમાંથી એચ જાય, એચ સી છૂટું પડે અને જે પ્રોડક્ટ બને બાળકો એ અવી હોય, એન એચ વયો ગયો, આ તો પહેલેથી હતું જ, અને અહીંયા નવું એની આરે જોડાણ સી ઓ આર ડબલ પ્રાઇમ, તો આ કેવો હતો એમાઇડ સેકન્ડરી એમાઇડ અને આ કેવો એમાઇડ બન્યો ટર્શિયરી એમાઇડ, બસ અહીંયા સુધીની પ્રક્રિયા આમાં થાય. આ આલ્કાઇલ એમાઇન લીધું છે, એવું તમે એરાઇલ એમાઇન પણ લઈ શકો. હવે અત્યારે મેં એસાઇલેશન કહ્યું એટલે કે આર સીઓ સીએલ જોડવાય, આર એટલે આલ્કાઇલ, એને બદલે તમે બેન્ઝોઇલેશન પણ કરી શકો. એક ઉદાહરણ લઈને જોઈએ, જો ધ્યાનથી જોજો, માની લો કે હું પ્રક્રિયક અત્યારે લઉં છું એનિલીન, અને એની સાથે હું પ્રક્રિયા કરાવું છું આની, આને કહેવાય બેન્ઝોઇલ ક્લોરાઇડ. જો બેન્ઝોઇલ ક્લોરાઇડ સાથે આની પ્રક્રિયા કરાવું તો આમાંથી ક્લોરિન જાય, અહીંથી હાઇડ્રોજન જાય, એચસીએલ છૂટું પડે અને આપણી પ્રોડક્ટ અવી દેખાય, આ NH, એના ભેગું શું CO અને બેન્ઝીન. હવે હું અહીં સીધે સીધું આમ લખી લઉં CO C6H5, આ બેન્ઝોઇલેશન કહેવું. આનું નામ આપું છું, જો નાઇટ્રોજન ની સાથે આ નવું લાલ જોડાવા આવ્યું ને એને બેન્ઝોઇલ કહેવાય, તો આને આમ કહેવાય N બેન્ઝોઇલ એનિલીન. અહીંયા CH3CO આવ્યો જ ને તો કે N એસિટાઇલ આલ્કાઇલ એમાઇન, ઓલામાં N N ડાયએસિટાઇલ આલ્કાઇલ એમાઇન, અહીંયા બેન્ઝોઇલ જોડાવા આવ્યું તો N બેન્ઝોઇલ એનિલીન. હાલો હજી આગળ,
હજી આની બીજા બેન્ઝોઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરો, વળી પાછો અહીંથી ક્લોરીન, અહીંથી હાઇડ્રોજન, HCl છૂટું પડે અને આપણને જે પ્રોડક્ટ બને તે અવી હોવાની N અહીંયા COOC6H5 અહીંયા બી જોઈએ એવું જ, એટલે આને કહેવાય N ડાય બેન્ઝોઇલ એનિલિન. આ રીતના આલ્કાઇલ એમાઇન કે એરાઇલ એમાઇન ગમે એનું, એસિટાઇલ ક્લોરાઇડ કે બેન્ઝોઇલ ક્લોરાઇડ થી તમે એસાઇલેશન અથવા બેન્ઝોઇલેશન આ પ્રક્રિયાને અવું બોલવામાં આવે. શું કહેવાનું? બેન્ઝોઇલેશન પ્રક્રિયા કરી શકો અને તૃતીયક સુધીની નિપજ મેળવી શકો. એક અગત્યની વાત, મહત્વની નોંધ, આલ્કાઇલ એમાઇનનું તમારે એસાઇલેશન કરવું હોય તો તમે RCOCl એટલે એસિટાઇલ ક્લોરાઇડ નો ઉપયોગ કરી શકો. તમે RCO2O એટલે એસિડિક એનહાઇડ્રાઇડ નો પણ ઉપયોગ કરી શકો અને તમે RCOOR એસ્ટર નો પણ ઉપયોગ કરી શકો. આ ત્રણેમાંથી કોઈ પણ પ્રક્રિયક તમે લ્યો એટલે COR, COR ને COR સમૂહ દાખલ થાય એટલે કે એસાઇલ સમૂહ એન્ટર કરાવી શકો એમાઇનમાં. આ ત્રણ પ્રક્રિયકો વાપરી શકાય, એમસીક્યુ માટે બહુ કામનું છે બાળકો. નીચેનામાંથી કયો પ્રક્રિયક આલ્કાઇલ કે એરાઇલ એમાઇનના એસાઇલેશન માટે વાપરી શકાય? તો જવાબ છે આ ત્રણ. આ તો વાઇપ્રો જ આપણે લખ્યું છે, એની હારે એસાઇલેશનમાં તમે આ તો દર વખતે ભેગો લખી જ શકો કારણ કે 11મા ધોરણથી આવે છે એસિટિક એનહાઇડ્રાઇડ અથવા એસિડ ક્લોરાઇડ નો ઉપયોગ એસાઇલેશનમાં થાય. આ બે તો ઓલરેડી જાણો જ છો, આ એસ્ટર નો ઉપયોગ પણ એમાઇનના એસાઇલેશનમાં કરી શકાય છે. પણ હવે આ ત્રણેય કાર્બોક્સિલિક એસિડના દીકરા છે તો તમને પ્રશ્ન તરત થાય કે તો સર RCOOH નો ઉપયોગ એમાઇનના એસાઇલેશનમાં ન કરી શકાય કારણ કે આમાંથી તો ભાઈ ના? તો એનો જવાબ છે ના, કાર્બોક્સિલિક એસિડ નો ઉપયોગ એસાઇલેશન પ્રક્રિયામાં નથી કરી શકાતો. તરત ક્વેશ્ચન થાય કેમ? ભાઈ કાર્બોક્સિલિક એસિડને જો તમે એમાઇનની સાથે પ્રક્રિયામાં લેશો ને, હું નામ બોલ્યો કાર્બોક્સિલિક એસિડ જે એસિડિક છે, એમાઇન અબંધકારક યુગ્મ ધરાવે છે એટલે બેઝિક છે, તો આના H+ ને આની અર પ્રક્રિયા કરવા આવી જવાનું થાય. હાઇડ્રોજન નું વિસ્થાપન થવાને બદલે H+ અહીંયા જોડાય તો એસિડ બેઝ રિએક્શન થવા માંડે. આપણે કરવું છે વિસ્થાપન, થાય છે એસિડ બેઝ પ્રક્રિયા, ક્ષાર બની જાય એમોનિયમ ક્ષાર, એટલે આપણી જોતીતી એની પજ બનતી નથી. ક્યારે? કાર્બોક્સિલિક એસિડ નો ઉપયોગ એસાઇલેશન માટે કરો તો એસાઇલેશન નહીં થાય, એસિડ બેઝ પ્રક્રિયા થઈ જશે. અને બીજી વાત, આમાં હજી એક મહત્વની વાત નોંધમાં તમે બાજુમાં નોંધી લેજો, આ જે એસાઇલેશન પ્રક્રિયા કરીએ ને બાળકો, એ એસાઇલેશન પ્રક્રિયામાં ખાલી આ બે ને મિક્સ કરી દેશો ને એટલે નહીં ચાલે પ્રેક્ટિકલી, કારણ કે આ બે વચ્ચેની પ્રક્રિયાથી HCl છૂટું પડે છે, HCl એસિડ, આ ભાઈ પાછો બેઝિક, તો વળી પાછું આની હારે પ્રક્રિયા કરવાનું શરૂ કરી દે ને ક્ષાર બનવા માંડે, આપણે આની પદ ન બને. એવું ન થવા દેવું હોય તો અહીંયા જે HCl છૂટો પડે છે ને એને ગમે એમ કરીને અલગ કરવો પડે, તો એને અલગ કરવા માટે આપણે અહીંયા પિરિડીન નામનો બેઝ દ્રાવક તરીકે લેવા. પિરિડીન બેઝ આના કરતા પ્રબળ બેઝ છે એટલે જેવો HCl બનશે ને એટલે HCl આને બલાની જોડાવા મળશે, સારું HCl રોકાઈ ગયો એટલે આપણું કામ થઈ ગયું. તો આ મહત્વના મુદ્દા છે થિયરીની અંદર કે જે તમને ક્યાંક MCQ તરીકે ઉપયોગમાં આવી શકે, એને ખાસ ધ્યાનમાં રાખવાના. સમીકરણ તો આવડે જ છે, પણ એસાઇલ ક્લોરાઇડ, એસિડ એનહાઇડ્રાઇડ અને એસ્ટર નો ઉપયોગ એસાઇલેશન પ્રક્રિયામાં કરી શકો, કાર્બોક્સિલિક એસિડ નો ઉપયોગ ન કરી શકો કારણ કે એસિડ બેઝ રિએક્શન કરી નાખે, અને આ પ્રક્રિયામાં પિરિડીન બેઝની હાજરી જરૂરી છે કારણ કે ઉત્પન્ન થતા HCl ને તટસ્થ કરવામાં વપરાય છે.
લખી લેવાને પછી કાર્બાઇલ એમાઇન ટેસ્ટ જોઈએ આઈ થિંક વિડિયો લાંબો થઈ જશે જોઈ લઈએ યસ 20 મિનિટ થઈ ગઈ છે તો હું એવું ઈચ્છું છું કે કાર્બાઇલ એમાઇન ટેસ્ટને આપણે આ વિડિયોમાં નથી રાખતા એના આના પછીના વિડિયોમાં લેશું હમણાં થોડીક સમયની શોર્ટેજ પણ છે કદાચ 10:30 સુધીમાં આ વિડિયો અપલોડ થાય એવો હું પ્રયત્ન કરું છું જોઈએ તો આ ટોપિકને અહીંથી જ આપણે અટકાવીએ નેક્સ્ટ વિડિયોમાં કાર્બાઇલ એમાઇન ટેસ્ટ અને એની આગળ